જે નિસ્વાર્થ ભાવે આવ્યો હોય એના મને મળી લેવું છે, શોર્ટકટ મારવો છે, હું ફલાણા આ નેતાનો ભાણ્યો છું, એ તમારા ઘરે રાખો ને, કોઈના બાપાનો ન ચલાવતો. મારે તો ગરીબે અને પૈસા વાળો એ કોઈની ઓળખાણ ના આપજો. ઓળખાણ બનાવી હોય તો પરમાત્મા હારે બનાવજો, મારી પાસે ના બનાવતા, કારણ કે હું ફરેલા મગજ નો માણસ છું. અને આ બધું તમને એમ થાય કે આવું કેમ કરે છે, પણ તમે તો 5 દિવસ આ કરી જુઓ, આટલા માણસ હાચી જુઓ, ખાલી કઈ કરવું ન, કોઈનું જોવું નથી, આવે એમ જમાડજો, બિહારજો, તમને બધું રેડીમેડ આપી દેવાનું, થઈ જાવ હોવા જણાવો. ચાલો અમે મૂકીને નીકળી જઈએ. અહીંથી છે કોઈ પાસે ટાઈમ છે? હા કે ના તો બોલો. એટલે જે કરવી છે એમાં ભંગાણ હું કામ બનાવરાવો છું કે એક તમે દાદાના માધ્યમથી આવ્યા છો અને તમે એના મહેમાન છો, કે પોતાનો આત્મવિશ્વાસ વાપરી જુઓ કે આ જગ્યા ના મળી તો આ શેડ નીચે તમને હું તડકેતો નથી બેહાડતો. આ તમારી આમો આ બધું અમે રાતોરાત જાતે બનાવ્યું છે ભાઈ, કોઈ એક એમ કહો કે અમને આ કોન્ટ્રાક્ટ આપ્યો, કોઈ કોન્ટ્રાક્ટ નહીં, આ રાંધવા વાળા એ, પાર્કિંગ વાળા એ, ના બનાવવા વાળા એ જ. કોઈનું માગવું નથી એટલે ભાઈ સ્વાભિમાનથી જીવવું છે. અમે આગળ કંઈક આયોજન કરશું, પણ તમે બધા જે આવો છો તો અમારે 2 વર્ષ રસોડાની તૈયારી તો રાખવાની ને. 5 દાડા જમાડીને પછી 25 દાડા પછી બંધ થઈ જાય, શું કરવાનું? આમાંથી સિંગલ વ્યક્તિ એવો બતાવો કે પાર્કિંગમાં ગાડી મૂકી ન્યાયથી આ પ્રસાદીની ડીશ લીધી, કોઈએ 5 પૈસા માગ્યા હોય મને બતાવો, હું મારા માણસોને ધમકાઈ નાખું છું કે આ દાદાની સંપત્તિ છે, આમાંથી નુકસાન રતી ભરે નહીં ચાલે. તો તમને બધાને ક્યાંથી કરવા દેશે? સમજાય? પેલા ભાઈ ફોન મૂકજો ને ભલામણા. અને આ ફોને તો ગાણી કરી નાખી, જે આવે સીધા ઉપર પડે ફોટા પાડવા. દિહાળી મૂકો ને ભલામણા, કામ હારા કરો, કઈ ફોટા પડાવવાની જરૂર નથી. દાદાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે જે માણસ ભટકી ગયો છે અને દિશા બતાવવાની છે સાચી. તમારે બધાને વચ્ચે જ માં રહેવું, શું બહેન કરાવું છું તમારા બધી? આગ ના બોલો કે ભાષા મારી રપશે, પણ સત્ય બોલું છું કે જે કઈ તમે આ જુઓ છો, કઈ સુવિધા હું ભોગવતો હોય બતાવો, છે મારી કઈ સુવિધા સ્પેશિયલ દેખાય છે? કઈ કે અમારો એ ઉદ્દેશ્ય છે કે જે કઈ જગતમાં કદાચ માણસ થાકી ના આવ્યો હોય, હું માનું છું ઘણા આમાં બેઠા કોઈ ધંધે થાકી ગયા છે, કોઈએ કોઈને દગો કર્યો હોય, કોઈએ કોઈની જમીન મિલકત હડપી લીધી છે, કોકને કંઈક ને ક્યાંક અન્યાય થયો છે, આ બધા બેઠા ને એ જ છો, થયો છો કે નહીં? પણ એનું નિરાકરણ પરમાત્મા લાવો, માણસ થોડો લાવે, તો હું કામ અંધશ્રદ્ધામાં જાઉં છું? તમને હું સીધું બતાવું છું કે અરજી આય મૂકો એટલે સોમનાથના શિખરે પાકી જાય, બસ આપણને અરજી મૂકતા આવડવું જોઈએ. સમજાય? કે મળ્યું નથી એટલે કે આજ આ તમે આ સાનિધ્યમાં જુઓ, જે તે આ સેવા કરે છે ને એ બધા તમારી જેવા જ હતા, એ જોરાવા જાયેલા, એમને સાચી દિશા બતાવી, જોરાએ કંઈ ન થતું. તમને હું એમ કહું આને કર્યું છે ને આને નડ્યું, એ ટાઈમ પતી ગયું, એ પહેલી પગથિયું હતું, એ ટાઈમ પતી ગયો. હું તમને કહી દઉં કે અમને આ નડે છે ને આને આ છે ને આ છે, શું કરી લઈશો ફેમિલી, તમારી પાસે શું નિરાકરણ છે? તો એ મારી પાસે રહેવા દો ને, તમે તમારા કામથી મતલબ રાખો. સમજાય? કે આ જગ્યામાં જે પોક્યો ને એ ભોળાનાથની મારા દાદાની મરજી પડી, એ આવી ગયો, બધા આવીને આવી ગયો.
તો એ વિશ્વાસ રાખો કે ગમે એવું કદાચ મેલું ધોલું કર્યું હોય, કોકનું ખવડાવ્યું હોય કે પેટમાં નાભ્ય પડ્યું હોય, આ જગ્યાનો ચાનો કે પ્રસાદીનો એક નિવાળો પેટમાં પડશે ને, અમારે વહેલા પરોડીએ નીકળી જવું પડે, આ મારો વિશ્વાસ છે. આજો ઘણા આવો પેલું મંત્રેલું પાણી આપો, ચા રીંગણામાં જ આપો, આ કઈ મંત્ર નથી જાણતા, એમ કોઈ મંત્ર નથી જાણતા. અમારી કમાણી જે આ જે કોને કે આ બધી સેવા કરી પરમાત્મા જાણે છે, આ નિસ્વાર્થ ભાવે સેવા કરવી છે ને, એટલે પરમાત્મા રાજી છે ને આવવા વાળાને કોઈ દુઃખી ન થવા દીધો. બાકી અમારી પાસે કઈ નથી ભાઈ. અને હું તો બધાને કહું છું જે બેઠા, કે આપણા બે હાથથી ના થાય એવું હોય ને, એ જ પરમાત્મા પાસે માંગો, બાકી આપણેથી થાય એ જાતે કરવાનું રાખો. કર્મો કરવું નથી, ઉતા ઉતા ખાવું છે, અને પછી ક્યાંક શું નડે, જો અમારે પેલા એટલું બધું હતું ત્યાં ઉતા ઉતા ખાધું, એમાં ડાટો વાળ્યો ભાઈ. નોકરી ધંધે જાઓ, હું જઉં છું. કર્મ કરો, ઘરમાં જેટલા જણા હશે જે મળે આસો પાતળો ધંધો કરો. આપણે ચા કેવી બધા બિલ્ડિંગો બનાવો, એ બિલ્ડિંગો બનતા કઈ ના ભણેલા કડિયા કામે જાઓ. આજે દારિદ્ર જશે, બાકી કોઈ તમને આ જમાનામાં પૈસા ના દરોડા કરી દેતો જેવો મન બતાવો, કરી દે છે કોઈ? ગમે આ જોરાવા જાવ સુખી કરી દે છે? જો એવડાય શું, આ સત્ય જગ્યા હારી છે એનો વિરોધ નથી, આ જે પાખંડ કરે છે એનો વિરોધ છે. કે જો એ બધા પૈસા ના દરોડા કરતા હોય તમારી પાસે 500-500 રૂપિયા હું કામ માંગે, અને અમે આ નિસ્વાર્થે કરીએ છીએ તો આ હક લેવા દેતા. આવો દર્શન કરો, પ્રસાદી લઈને જતા રહો, આ ક્યાં કોઈના બાપા નાખી જાય કે ખોટું બોલું છું? અને શું ચિંતા છે કે પોતાના ઘરની ચિંતા છે, આ બધા બેઠા છે ને કે અમને શું નડે છે, ચમનું દુઃખ જતું રહે, તો કોઈને પોતાના દેશની ચિંતા છે ખરી? બતાવો એક જણ, નકરું ઘરનું જોવરાવાનું હે કે કઈક એવું બનો કે મારો પરિવાર સક્ષમ બને, મારું ઘર બને વ્યવસ્થિત, મારા બેન દીકરી શાંતિથી જીવે, અને એમાંથી મારી પાસે જે કઈ ધન સંપત્તિ છે હું કઈક મારા દેશના હિત માટે વાપરું, આવા કોઈનો વિચાર આવે છે? હવે મફતનું ગોતો હો ક્યાં શું મળે એ જ છે આ બધું, ખોટું નથી બોલતો. મફતનું ખાવાની આદત પડી છે આપણે, ઘણા ન પૂછતા સરકાર પેલા 2000 નાખતા પડ્યા નહીં, એટલે આપણે કામ ધંધે લાગે અઠવાડિયા કમાય છે એટલા મોકામાં બધું કરો, સારા કાર્ય કરો, જે મહેનત મજૂરી જવું. ભગવાન એવું કહે છે કે આ ધરતી ઉપરનો કોઈ જીવ હું ભૂખ્યો જગાડું છું, બાકી કોઈ ભૂખ્યો ઉરાવતો નથી. એક બતાવો મને, આપણને આપણા લક્ષણો ને આપણા કર્મો દુઃખી કરે, કોઈ કઈ દુઃખી ન કરતું. ક્યાંક ને ક્યાંક આપણે ખોટી જગ્યાએ ભરોસો મૂક્યો તો એને આપણને ધંધામાં દોગો કર્યો, એવી જગ્યાએ જેની લાયકાત નથી અને થોડી લાલચમાં આપીને જેને તમે પૈસા આપ્યા એને તમારા પૈસા દબાયા. ભગવાન કોઈના પૈસા લેવા ન આવ્યો, બતાવો મને. ત્યાં ઘરમાં કોઈ ડાયો માણા હોય એ બોલ્યું હોય કે આ ધંધો કરો રહ્યા છે, તો આપણે પાઈ એમને ક્યાંય તમને આમાં ના ખબર પડે, હું જો બે વરામ શું કરું એમ, આ આવ્યો તું તળિયા ઉપર જાજો ડાયો હતો, એટલે આપણી લાલચ જ આપણને ફસાવે છે ને. પછી પણ આવી જગ્યાએ અડિયું કાઢ્યું, જો મારું કોઈ કે બાંધી દીધું લાવે ત્યાં ત્યાં બાંધ્યું, એ કોઈ બાંધ્યું નથી. તો મિત્રો, આ હતું શ્રી ધનબાબાપુશ્રીનું પ્રવચન. આશા છે તમે પ્રવચન સાંભળ્યું ને તમને સારું લાગ્યું હશે, અને પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન તમારા જીવનમાં તમે ઉતારશો તેવી આશા રાખું છું. કેમ કે મિત્રો, ધનબાબાપુશ્રી બહુ સારું એવું પ્રવચન કરે છે, અને જો પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન આપણા જીવનમાં આપણે ઉતારીએ તો આપણું જીવન સારું એવું બની જાય છે મિત્રો. તે હિસાબથી તમને કહું છું, ખોટી અંધશ્રદ્ધા ફેલાવા કે એવો કોઈ મારો હેતુ છે
નહીં મિત્રો. અને મિત્રો બીજી એક વાત કરવી હતી કે તમારા ગામની આજુબાજુમાં આવું સારું એવું દેવસ્થાન હોય તો ચોક્કસપણે મને જણાવજો, જેથી કરીને હું ત્યાં આવી શકું વિડીયો બનાવવા અને વિડીયોના માધ્યમથી આપણા યુટ્યુબના ફેમિલીને ત્યાંના હું દર્શન કરાવી શકું. કેમકે આપણા યુટ્યુબ ફેમિલીમાં ઘણા ખરા મેમ્બરો એવા પણ હોય છે કે જે મોટી ઉંમરના હોય તો ચાલી ના શકતા હોય, મોટી ઉંમરના હોય કે અમુક વિદેશમાં રહેતા હોય, તો તે બધા ત્યાંના દર્શન કરી શકે મિત્રો. તે હિસાબથી તમને કહું છું, ખોટી અંધશ્રદ્ધા ફેલાવા કે એવો કંઈ મારો હેતુ છે નહીં મિત્રો. મિત્રો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયો સારો લાગે તો લાઇક ને શેર કરવાનું ભૂલતા નહીં, અને કોમેન્ટ બોક્સમાં જય સુરાપુરા દાદા લખજો મિત્રો. સારું મિત્રો, વિડીયોમાં તો ખાલી આટલું જ, મળીશું પાછા આવે એક નવા સારા વિડીયોમાં. ત્યાં લગી તમને રજા આપો અને બોલો સુરાપુરા દાદાની જય.